સમાચારમાં વાત કરીએ તો ભારત વિરોધી આતંકવાદી જૂથ હિઝબુલ મુજાહિદ્દીનને લઈને ભારતને મોટી સફળતા મળી છે. અમેરિકાએ હિઝબુલ મુજાહિદ્દીનને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. કાશ્મીરમાં તાજેતરના મહિનામાં વધતી હિઝબુલની આતંકવાદી પ્રવૃત્તિના કારણે અમેરિકાએ આ ફેંસલો લીધો છે. અમેરિકાએ કાશ્મીરમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાનના આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન પર પ્રતિબિંધ લગાવતા તેને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું છે. આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને બેનકાબ કરવા ભારતના પ્રયાસો માટે આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલી આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે હિઝબુલ મુજાહિદ્દીન અનેક હુમલા માટે જવાબદાર છે. મહત્વનું છે કે અમેરિકા ફેસલા બાદ હિઝબુલ પાકિસ્તાન તેમજ અમેરિકામાં તેની તમામ પ્રોપર્ટી જપ્ત કરી લેવામાં આવશે. તેની સાથે અમેરિકામાં આતંકી સંગઠન સાથે કોઈપણ પ્રકારની લેણદેણ કરવા પર અને રોક લગાવી દેવામાં આવી છે. અમેરિકાનો આ ફેસલો પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. મહત્વનું છે કે જૂન મહિનામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠકની ગણતરીની કલાકો પૂર્વે જ અમેરિકાને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કર્યો હતો. સલાહુદ્દીનને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરતા અમેરિકાનો કોઈપણ નાગરિક સલાહુદ્દીનની સાથે કોઈપણ પ્રકારનો વ્યવહાર કરી શકશે નહીં. અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સલાહુદ્દીન એનઆઈની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં પણ સામેલ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ, અમદાવાદ. તો બિહારમાં હજુ પણ પૂરની પરિસ્થિતિ યથાવત છે, જેને લઈને 15 જિલ્લાઓમાં 70 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે, જ્યારે અનેક લોકોએ પૂરમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. બિહારમાં પૂરની પરિસ્થિતિ વણસી છે, જ્યાં 15 જિલ્લાઓમાં 69.81 લાખ લોકોના અસરગ્રસ્ત થયા છે. વિનાશકારક પૂરમાં હજારો ઝૂંપડીઓ, ખરાબ નુકસાન થયેલી ઇમારતો, રસ્તાઓ, પુલો, કરોડોના સ્થાયી પાક ધોવાઈ ગયા છે. આ સાથે જ પશ્ચિમ ચંપારણ, કિસાનગંજ, સીતામઢી, માધેપુરા, પૂર્વ ચંપારણ, દરભંગા, મધુબાની અને શિવહરમાંથી 56ના મૃત્યુ થયા છે. જમીનની સ્થિતિનો તાણ મેળવવા માટે મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારે પૂર અસરગ્રસ્ત વિસ્તારનું બીજી વખત હાઈવે નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અધિકારીઓને બચાવ અને રાહત કાર્યને ઝડપી બનાવવામાં આવ્યું છે. તેમણે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહને પણ વિનંતી કરી હતી. સરકારે આર્મી, એરફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સિબલ ફોર્સ અને બિહાર સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સિબલ ફોર્સ ટીમની મદદ સાથે ભારે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.